मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे सरस मजानुं काव्य चैप्टर 5 तू तारा दिलनो दीवो एमना कवि छे भोगीलाल गांधी। एमनुं उपनाम याद राखजो विद्यार्थी मित्रों, उपवासी एमनुं उपनाम छे। मोड़ासाना वतनी અને ગુજરાતના પ્રગતિશીલ લેખક મંડળનું એમણે સંચાલન કરેલું, વિશ્વમાનવ માસિકનું એમણે સંપાદન કરેલું અને જ્ઞાન ગંગોત્રી એ ગ્રંથ શ્રેણીનું પણ સંપાદન એટલે એડિટિંગ એમણે કરેલું। એમણે 80 જેટલા પુસ્તકો આપેલા છે। એક સુંદર મજાનું આપણને પ્રેરણા આપે એવું, આપણને હિંમત આપે એવું અને આપણી પોતાની ઓળખ કરાવે એવું આ એક નાનું એવું કાવ્ય ખૂબ જ મોટું કામ કરે એવું છે। વિદ્યાર્થી મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલું છે, અપ દીપો ભવ, આ એક શાસ્ત્રનું સૂત્ર છે। એનો અર્થ એવો થાય છે, જે આ આપણા કાવ્યનું ટાઇટલ છે, તું તારા દિલનો દીવો થાય, અપ દીપો ભવ। આપણે જાણતા હોતા નથી કે આપણી અંદર કેટલી બધી શક્તિ પડેલી છે। મોટે ભાગે આપણું જીવન આપણે બીજા ઉપર આધારિત બનાવી દઈએ છીએ। જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે, એમ માણસે પણ પોતાના બળે જ આગળ વધવું જોઈએ। આપણી અંદર ઈશ્વરે ખૂબ જ શક્તિઓ આપેલી છે, પણ આપણે એમનો લેશ માત્ર ઉપયોગ નથી કરતા। રસ્તો શોધવો હોય તો આગળ વધવું પડે, કોઈ મંજિલ સુધી પહોંચવું હોય તો ચાલવું પડે, એ આપબળે થઈ શકે। અને જે આપબળે આગળ વધે ને તે જ સાચો પ્રકાશ પાથરી શકે છે। તમે બીજા પાસેથી કેટલી મદદ લેશો, એ મદદ કરશે પણ એ લાંબો સમય નહીં ટકે, એ ખૂટી જશે। બીજાની મદદ જિંદગી આખી ઉપયોગી નથી થઈતી। ખરું તે જ આપણી ભીતર છે, કવિ એવું કહેવા માગે છે, અને એમાંથી જ ખરી રંગમાયા પ્રગટે છે। કવિ અહીંયા ઉદાહરણ આપે છે કે આભની અંદર ભલે સૂરજચંદ્ર હોય, એ પ્રકાશ આપે છે, પણ જે ભીતરનું તેજ છે એ તો અવિરત રહેવાનું છે। જ્યાં સુધી અંદરનું તેજ પ્રગટશે નહીં ને, ત્યાં સુધી એ પારકું અથવા તો બહારનું તેજ એ આપણા કશા ખપનું એટલે કશા ઉપયોગનું નથી। આપણે જોઈએ કવિ કેવી પ્રેરણા આપે છે, તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા। કવિ અહીંયા પ્રેમથી સંવેદનાથી કહે છે, એટલે ભાયા ભાઈ એવો શબ્દ વાપરે છે। ઓરે ઓરે, જો કવિ ઉદ્ગાર સાથે આશ્ચર્ય સાથે એ આપણને એવું દર્શાવવા માગે છે કે તારી ભીતર તે જ પ્રગટેલું છે। રખે કદી તું ઉછીના લેતો પારકા તેજને છાયા, એરે ઉછીના કૂટી જશે ને ઉડી જશે પડ છાયા, ઓરે ઓરે ઓ ભાયા તું
તારા દિલનો દીવો થાને, રખે એટલે ક્યારે, કદાચ પારકા તેજને છાયા ક્યારે તું, એટલે કે બીજાની મદદ, બીજા ઉપર આધાર, ઉછી ના લેવું તું ન રાખતો, કારણ એ તો ખૂટી જશે. આપણને ખબર છે, પ્રકાશ હોય તો પડછાયો થાય, પણ એ પ્રકાશ જો ન હોય તો પડછાયો નથી હોતો, ઉડી જાય છે. એવી રીતના ઉછીનું લીધેલું કોઈ ઉપર આધારિત જીવન ક્યાં સુધી ટકે? એટલે આપણે કેમ ભાઈ પગભર થવું, આપણા પગ ઉપર ઊભા રહેવું, આપણી જાત ઉપર ઊભા રહેવું, આપણી ઉપર આપણને ભરોસો હોવો જોઈએ. ખુદી કો કર બુલંદ ઇતના કે ખુદા ખુદ પૂછે બતા બંદે તેરી રજા ક્યાં હૈ. આપણે આપણી જાતને એટલી મજબૂત બનાવવાની છે કે ઈશ્વરે સામે ચાલીને કેવું પડે કે બોલ બેટા તારે શું જોઈએ છે. તો એ જે આત્મવિશ્વાસ છે, જે પોતાની જાત ઉપર ભરોસો છે, એ જ વ્યક્તિને એની મંજિલ સુધી પહોંચાડે છે, વ્યક્તિને પ્રગતિ તરફ લઈ જાય છે. નાની નાની વાતોમાં બીજા ઉપર આધારિત રહીએ ક્યાં સુધી? તમે જોશો મિત્રો કે આજે કોરોનાનો કહેર ચારો તરફ છે, ત્યારે આપણા પીએમએ પણ આત્મનિર્ભરની વાત કરી. જો ત્યાં એમણે દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી, અહીંયા આપણી જાતને આત્મનિર્ભર બનાવવાની. એમણે કહ્યું કે આપણે બીજા ઉપર કેટલો આધાર રાખીશું. એ જ રીતના આપણા જીવનને આપણે જીવવાનું છે. માં, પિતા, ભાઈ, મિત્રો, સગા સંબંધીઓ ક્યાં સુધી આપણી આંગળી પકડીશું? આપણે આપણું સ્ટેટસ, આપણે આપણી જાત, આપણે આપણી આપણા વ્યક્તિત્વને આપણે જાતે ખીલવવું જોશે. અને એવી બોધકથાઓ પણ છે. પેલા ખેડૂતની આપણને ખ્યાલ જ છે, હું આજે નીંદી નાખીશ, કાલ નીંદી નાખીશ, અને પેલી લાવરી એના બચ્ચાને લઈ નીકળી જાય છે, બચી જાય છે. આપણે જાણીએ છીએ બોધ વાર્તા. એ ખેડૂતના ભરોસે નથી બેઠી રહેતી. આ કોળિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા, નાની શ્રી સળી અડી ન અડી પ્રગટ છે રંગ માયા. કોળિયું તારું કાચી માટીનું એટલે આપણું શરીર, કોળિયું આપણું શરીર છે. પંચમહાભૂતોથી આપણને ખબર છે કે આપણું શરીર બને છે. કવિ કહે છે એની અંદર તેલને દિવેલ છુપાયા છે. હિન્દીમાં એક સરસ મજાની કાવ્ય પંક્તિ છે, નાની સી સડી અડી ન અડી પ્રગટ છે રંગ માયા. તેલ સે ભીગી બાતી તો હે ઓર ક્યાં ગમ. હિન્દીમાં એક પંક્તિ છે કે યારો ઓર ક્યાં ગમ હે, તેલ સે ભીગી હુઈ બાતી તો છે, એક સડી કહી સે ઢૂંઢ લાવો યારો. એટલે કે આપણી જાતમાં આપણી અંદર એટલી શક્તિઓ તો છે, બસ એક ચિંગારી. ગુજરાતી કવિ કહે છે મકરંદ દવે કે એક ચિંગારીની જરૂર છે, પ્રકાશ પ્રગટ છે.
नानी सी सड़ी अड़ी न अड़ी प्रगट से रंग माया एटले अहीं जीवन नी अंदर सुखोना रस्ताओ खुली जशे। आ शरीर नी अंदर शरीर ने कोड़िया साथे सरखायु, कोड़िया में जेम वाट होय दिवेल होय अने एने एक चिंगारी तमे प्रगटावी दो तो ए प्रकाश फैलावे एम आ शरीर नी अंदर अनेक सुषुप्त शक्तिओ रहेली छे, सुषुप्त रीते रहेली छे। बस एक चिंगारी आत्मविश्वास पोतानी जात उपरनो भरोसो डगलू भरू के ना हटवू ना हटवू कवि नर्मद के ए प्रमाणे एक वार मित्रों नक्की करी लो। अने एवा असंख्य दाखलाओ छे के पोतानी जात उपर भरोसो राखीने કેટલા બધા વિરલાઓએ સિદ્ધિઓ મેળવી છે। કોલંબસ આપણને ખ્યાલ છે, સ્વામી વિવેકાનંદ આપણને ખ્યાલ છે, મહાત્મા ગાંધીજી આપણને ખ્યાલ છે, અરે આજના આપણા અબ્દુલ કલામ આપણને ખ્યાલ છે। એમને એમની જાત ઉપર ભરોસો હતો। પ્રગટ છે રંગ માયા, જિંદગી ખુલી જશે, જિંદગી પ્રગતિના પંથે જુદી જુદી સિદ્ધિઓ હાંસલ થશે। ઓરે ઓરે ઓ ભાયા તું તારા દિલનો દીવો થા, આબમાં સૂરજ ચંદ્ર અને તારા મોટા મોટા તેજ રાયા, આતમનો તારો દીવો પેટાવવા તું વીણ સર્વ પરાયા, ઓરે ઓરે ઓ ભાયા તું તારા દિલનો દીવો થા। આપણને ખ્યાલ છે કે આ બેટે આકાશની અંદર મોટા મોટા સૂર્ય અને ચંદ્ર અને તારાઓનો પ્રકાશ ચારે પ્રસરી રહ્યો છે, પણ એ તો ઉછીનો પ્રકાશ છે, એ તારો પોતાનો નથી, આત્મનો એટલે આત્માનો તારો દીવો પેટાવ। મેં કીધું ને આત્મદેવો ભવા, બુદ્ધ પણ એ જ કહી ગયા છે આપણા શાસ્ત્રની વાત કે આત્મદીપો ભવા। તો આત્માનો દીવો એ ભાયા તું પેટાવ, તું વીણ સર્વ પરાય, તારા વીણ એટલે વગર વિના, વીણ એટલે વગર વિના, બધું પરાયું પારકું છે, જાત ઉપર જ ભરોસો, બાકી બધું નકામું છે। ભલે સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા પ્રકાશ આપતા હોય, પણ તારા આત્મનો દીવો છે એના વગર તો બધું પરાયું છે। આપણે જો જમવું હશે તો ચાવવું પડશે, કોળીઓ મુખમાં મૂકવો પડશે, ત્યારે એ પચશે। બીજા આપણા બદલે જમી લે તો એ શક્તિ આપણને ન આવે। જે કંઈ છે એ ઈશ્વરે આપણી અંદર ભરેલું છે, એને પેટાવું, સ્વયં પ્રકાશિત અહમ બ્રહ્માસ્મિ, આપણે આપણી જાતને પ્રકાશમય બનાવવાની છે, તો સર્વ સિદ્ધિઓ સર્વ સુખ એ આપણી શરણે હશે। તો નાનું એવું આ સુંદર મજાનું કાવ્ય આપણને ઘણી બધી પ્રેરણા આપે છે। આપણી જાત પ્રત્યે આપણને પૂરો ભરોસો હોય, આપણી ભીતરની શક્તિને આપણે ઓળખવાની છે, પ્રગટાવવાની છે, બીજા ઉપર ભરોસો એ જીવન તરાતું નથી, એટલા માટે આપણે આપણી જાતને શક્તિશાળી બનીને જે કંઈ આપણે હાંસલ કરવું હોય એ આપણે કરી શકશું। મિત્રો, આપણે ત્યાં ત્રણ બળ છે, ત્રણ પાવર છે, મની પાવર, મસલ્સ પાવર અને વિલ પાવર। આ ત્રણેયની અંદર સૌથી શ્રેષ્ઠ બેસ્ટ જો પાવર હોય ને તો વિલ પાવર છે,
એજ આત્મશક્તિ, આપણો વિલ પાવર એ જ આત્મશક્તિ. અને એ જો આપણે ઓળખી લઈએ, એ ક્યારે ઓળખાય, આપણી અંદર આપણને કોન્ફિડન્સ હોય, આપણી જાત પ્રત્યે આપણને ભરોસો હોય. એવું આ સુંદર મજાનું નાનું એવું કાવ્ય આપણને બોધ આપે છે. અને વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો કરી લેજો. આત્માના દીવા પાસે કોનું તેજ પરાયું લાગે છે? તો સૂર્ય, ચંદ્ર અને તારા. દિલનો દીવો કાવ્યમાં કોડ્યું તારું કાચી માટીનું એટલે શું? તો એ માણસના શરીરની વાત છે. કવિ કયો સંદેશ આપે છે? તો કવિ પોતાના દિલનો જ દીવો થવાનું કહે છે. તો આ રીતના આ કાવ્યમાંથી આપણે એટલો બોધ લેવાનો છે કે આપણી જાત ઉપર આપણે ભરોસો હોવો જોઈએ. ઈશ્વરે આપણને અખૂટ શક્તિ આપેલી છે. સ્વામી વિવેકાનંદ આપણને કહેતા જ કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ કહેતા જ ને આપણને, તમે ઘેટા નથી, સિંહ છો, સિંહ. તો એ વાત પણ અહીંયા આ કાવ્ય દ્વારા આપણને મળે છે. આપણને આ કાવ્ય ગમ્યું હશે અને આ કાવ્યની જે એની અંદર જે છુપાયેલો મર્મ છે એ જો આપણે પકડીએ, આપણી જાત પ્રત્યે આપણે ભરોસો રાખીએ તો કોઈની જરૂર નથી. અને આપણે જોઈએ છીએ કે એવા અસંખ્ય માણસો જેમના હાથ નથી, પગ નથી, છતાંય એમણે સિદ્ધિઓ મેળવેલી છે. એવા અસંખ્ય એક્ઝામ્પલ આપણને આજુબાજુમાંથી પણ મળી શકશે કે જેમના હાથ નથી હોતા, ઘણાને પગ નથી હોતા, એ એવરેસ્ટ સુધી જાય છે અને એવરેસ્ટ સર કરે છે. તો એવી પ્રેરણા આપતું આ સુંદર મજાનું કાવ્ય છે. આપ સાથે લખી લેજો. અસ્તુ. થેન્ક યુ.